ડીસામાં એચડીએફસી બેંકના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે અને રોજબરોજ હજારોની અવરજવરના સ્થળે બેંકના કર્મચારી કોરોના સંક્રમિત થતા ડીસાની એચડીએફસી બેંકના સંપૂર્ણ કામકાજને આગામી બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રભાવ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને દરરોજના 40થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે હવે તો આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડાયેલા લોકો પોતાનું કોરોનાથી રક્ષણ કરી શકતા નથી. તેવામાં ડીસામાં આવેલી એચડીએફસી બેંકના એક કર્મચારીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ડીસાની એચડીએફસી બેંકમાં રોજના હજારો લોકો નાણાકીય લેવડદેવડ માટે અવરજવર કરતા હોય છે અને તેમાં મોટાભાગના લોકો ગ્રામીણ વિસ્તારમાંથી આવતા હોય છે. ત્યારે બેંકના કર્મચારીનો જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડીસામાં સંક્રમણ ફેલાવવાનું જોખમ ખૂબ જ વધી ગયું છે, જેને લઈ ડીસાના આરોગ્ય વિભાગ દ્વારા બેંકને આગામી બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે અને આખી બેંકને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સરકારની ગાઈડલાઈન મુજબ બેંકમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપવામાં આવેલી હોવા છતાં જો બેંકના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતો હોય ત્યારે ક્યાંક કોરોનાનું સંક્રમણ ખતરનાક હદે વધી રહ્યું કહેવાય. ક્યાંક બેંક દ્વારા સરકારની ગાઈડલાઈનનો ઉલ્લંઘન કરવામાં આવ્યો હોય તેમ હોઈ શકે છે.